नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में हूँ हिरेन बारजा। बार साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 12 एटम्स एटले कि परमाणुओं। एटम्स परमाणुना आ 12मा लेक्चर नी अंदर सर्व विद्यार्थियों स्वागत करूँ छू। आज आ 12मा लेक्चर नी अंदर आप परमाणुना चेप्टर नी थीअरी नो छेलो आपणो आ लेक्चर छे। पछी आपणे स्वाध्याय दाखला तरफ जवाना छीए। छेल्ला लेक्चर नी अंदर आपणे बे प्रश्न भणवाना छीए। एक तो आपणे आगळ वात करी कि बोहर परमाणु मॉडल छे ई यंत्रशास्त्र अनुसार कार्य करे छे। एटले के बोहर परमाणु मॉडल छे ई यंत्रशास्त्र अनुसार एनी स्वीकृति स्वीकारवामां आवे छे। परंतु ए बोहर परमाणु मॉडलनुं क्वांटमीकरण आपणे जोयुं नथी। क्वांटमीकरण एटले क्वांटम शास्त्र अनुसार एनुं क्वांटमीकरण थयेलुं छे के नहीं, ए संपूर्णपणे ए कई रीते इलेक्ट्रॉन चोक्कस कक्षा में भ्रमण करतु हो तो इलेक्ट्रॉन केवी गति करे छे एना विषय नी माहिती आपणे आजे लेवानी छे। तो बोहर मॉडल बोहरना परमाणु मॉडलनू क्वांटमीकरण नी समझूती बोहरना परमाणु मॉडलनी क्वांटमीकरणनी समझूती क्वांटमीकरणनी समझूती कोना द्वारा? डी ब्रोगली द्वारा। तो आपणे अहींया वात करवाना छीए कि બોહરના પરમાણુ મોડેલની સમજૂતી ક્વાન્ટમીકરણ દ્વારા। ક્વાન્ટમીકરણ જેમ કે બોહરનું પરમાણુ મોડેલ છે એ કોના અનુસંધાને આપણે લઈએ છીએ? તો કે યંત્રશાસ્ત્રના અનુસંધાને। એ કોઈ એવી ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે તો અહીંયા આપણે આ સમજૂતી ક્વાન્ટમીકરણ માટે આપણે અહીંયા એવું જોવું છે કે બોહરનું આ પરમાણુ મોડેલ એ કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતું હોય તો એ ઇલેક્ટ્રોન પરમાણુની અંદર ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે। એના માટે બોહરનો બીજો અધિતર્ક ખૂબ જ અગત્યનો છે। તો બોહરનો બીજો અધિતર્ક આપણને ખબર છે, શું કહે છે? બોહરના પરમાણુ મોડેલ માટે બીજો અધિતર્ક શું કહે છે? અધિતર્ક બે, કે ઇલેક્ટ્રોન કોઈ એવી ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતો હોય કે જેનું કોણીય વેગમાન nh / 2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, જ્યાં એન બરાબર ક્વાન્ટમ અંક આપણે લીધેલો છે। તો બીજો અધિતર્ક એવું કહે છે કે એનું કોણીય વેગમાન l/n મી કક્ષા માટે કોણીય વેગમાન nh / 2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે। તો આનો અર્થ એવો થયો કે પૂર્ણ ગુણાંક સાથે જ, તો કે ઇલેક્ટ્રોન એ પૂર્ણ કક્ષામાં જ ભ્રમણ કરી શકે। તો બોહર મોડેલ અનુસાર ઇલેક્ટ્રોન જો આ બીજા અધિતર્ક અનુસાર એના કોણીય વેગમાન nh / 2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય, જ્યાં એન બરાબર 1 2 3 4 5 અપ ટુ એન સુધીની પૂર્ણ સંખ્યાઓ હોય જેને ક્વાન્ટમ અંક તરીકે આપણે લઈએ છીએ, તો આવા પરમાણુ મોડેલ અનુસાર એનું ક્વાન્ટમીકરણ ક્વાન્ટમ શાસ્ત્ર અનુસાર દ્રી બોગલીએ સમજાવ્યું। તો જેમ આપણે વાત કરી કે બોહરનું પરમાણુ મોડેલ એ 1913માં જેકો બોહર નામના વૈજ્ઞાનિકે આપ્યું, એના પછી તરત જ 10 વર્ષ પછી 1923માં ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે નામના ભૌતિક શાસ્ત્રીએ બોહરના પરમાણુ મોડેલ માટે અથવા તો બોહરના પરમાણુ મોડેલનું ક્વાન્ટમ શાસ્ત્ર સાથે એટલે કે ક્વાન્ટમીકરણ દર્શાવ્યું ક્વાન્ટમીકરણ એટલે યંત્રશાસ્ત્ર અને ક્વાન્ટમ શાસ્ત્રને એકીકરણ કરાવવું।
એટલે કે એની સમજૂતી આપવી. તો એને આજે બીજો અધિતર્ક હતો એની સમજૂતી એને ક્વાન્ટમ શાસ્ત્ર ક્વાન્ટમીકરણ દ્વારા આપ્યું. તો દીપ મોગલી એવું કીધું કે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની આજુબાજુ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતો હોય, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતો હોય તો આ ઇલેક્ટ્રોન એ તરંગ પ્રકૃતિ પણ ધરાવતો હોવો જોઈએ. એ રેખીય ગતિ કરે છે, સાથે સાથે તરંગ પ્રકૃતિ એટલે કે વેવની જેમ પણ એની આજુબાજુમાં ભ્રમણ કરતો હોવો જોઈએ. તો દી બ્રોગલીના અધિતર્ક અનુસાર ઇલેક્ટ્રોન એ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા તે તરંગ પ્રકૃતિ ધરાવતો હોવો જોઈએ. તરંગ પ્રકૃતિ ધરાવતો હોવો જોઈએ તો આપણે તમે 11મા ચેપ્ટરની અંદર ભણવાના છીએ કે તરંગ પ્રકૃતિ ધરાવતો હોય એવો આ ઇલેક્ટ્રોન એ વિકિરણનું ઉત્સર્જન કરે. એટલે કે 11મા ચેપ્ટરમાં તમે ભણી ગયા કે દ્વી પોગલી તરંગ લંબાઈ અનુસાર લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી જેટલું થવું જોઈએ. એટલે કે 11મા ચેપ્ટરમાં તમે ભણશો કે દ્વી પોગલી આપેલા અધિતર્ક અનુસાર ઇલેક્ટ્રોન કોઈ એવી ચોક્કસ કક્ષામાંથી વિકિરણનું ઉત્સર્જન કરે, એક પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરે, તો આવા ઇલેક્ટ્રોન પાસે કોઈ ચોક્કસ તરંગ લંબાઈ હોય જેને શું કહેવાય, ડી બ્રોગલી તરંગ લંબાઈ. તો ડી બ્રોગલી અનુસાર એના અધિતર્ક અનુસાર ઇલેક્ટ્રોન જો કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતો હોય તો તે તરંગ પ્રકૃતિ ધરાવે. તો એના પરથી બોહરે એવું કીધું કે જો આવું હોય, જો ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે તો ઇલેક્ટ્રોન એ 11મા ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ કે એ કોઈ ચોક્કસ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે, અથવા તો એ ઇલેક્ટ્રોન પાસે કોઈ ચોક્કસ તરંગ લંબાઈ હશે. જો ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તો તે ઇલેક્ટ્રોન ચોક્કસ તરંગ લંબાઈ ધરાવે છે. તો તમે 11મા ધોરણમાં ભણી ગયા, 11મા ધોરણમાં તરંગ ચેપ્ટર 15મું, કે જ્યારે કોઈ દ્રઢ આધાર સાથે એક દોરીને આપણે રાખેલી હોય, દ્રઢ આધાર સાથે દોરીને અહીંયા સ્થિત કરેલી હોય અને અહીંયાથી તમે એનો વિક્ષોભ આપો, તો આપણે ભણી ગયા અહીંથી વિક્ષોભ આપશો તો એ દોરીના તમામે તમામ કોણ વિક્ષોભની હડફેટે આવતા એ તરત એની અંદર એક પ્રકારનું તરંગ ઉત્પન્ન કરે છે. એક પ્રકારનું તરંગ એટલે હવે આ દોરીની અંદર આવી રીતે આમ તરંગ ઉત્પન્ન થાય અને એ તરંગ છે આવી રીતે આમ આગળ વધે. તો દોરીની હડફેટે આવતા તમામે તમામ કણ છે એની અંદર માત્ર ને માત્ર એવા જ કણો આવી તરંગ ગતિ કરશે. કેવી ગતિ કરશે? તો કે આવી ગતિ કરે ક્યારે? કેવા કણ ગતિ કરશે? કે જેના નિસ્પંદ એટલે કે નોડ્સ, ઇંગ્લિશમાં એને નોડ્સ કહેવાય, આપણે ભણી જ ગયા છીએ. નિસ્પંદ ની હડફેટે આવતા જેટલા પણ કણો છે એ બધા આવી ત્યાં ગતિ કરશે, અહીંયા અથડાય અને પાછા એ પરાવર્તિત કમાનની જેમ આગળ વધશે. પરંતુ આમાં સ્પંદનની અંદર નોડ્સ અને એન્ટી નોડ્સ પણ આપણે આવતું, એન્ટી નોડ્સ એટલે કે એવા કણો અહીંયા તરંગ ગતિ નહીં કરી શકે. કેવા કણો? કે જે એકબીજાની અસરને નાબૂદ કરતા હોય, એકબીજાની અસરને નાબૂદ કરતા હોય એવા કણો અહીંયા સ્થિર રહેશે. કેવા રહેશે? સ્થિર રહેશે. તો એવા સમયે આપણે અહીંયા દોરી ઉપર જે સ્પંદન આપ્યું છે એ સ્પંદનના કારણે દોરીમાં એવા જ કણો આગળ વધશે, જોકે એ લંબ સમતલને લંબ શું કરશે, ગતિ કરશે, જેથી આપણે આવું દેખાય છે. તો એની અંદર આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને બોહર એવું કહે છે અને ડી બ્રોગલીના તરંગ લંબાઈનો ઉપયોગ કરીને એવું કહે છે કે જો ખરેખર ઇલેક્ટ્રોન
તરંગ પ્રકૃતિ ધરાવતો હોય, જો ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તો આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી ચોક્કસ કક્ષામાં, ધારો કે આ ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિયસથી ચોક્કસ કક્ષામાં, ધારો કે આ એની ચોક્કસ કક્ષા છે, તો એ ચોક્કસ કક્ષાથી એ પણ આ રીતે તરંગની જેમ જ આગળ વધતું હોય. એટલે કે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતો હોય તો વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનને દ્રવ્ય, વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનને દ્રવ્ય તરંગ સ્વભાવ હોય. તો જોવો જોઈએ, અહીંયા આપણે દ્રીપોગલીના અધિતર્ક અને બોહરના આ પરમાણુ મોડેલ અનુસાર ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતો હોય એના માટે આપણે વાત કરીએ. તો જો અહીંયા હું 7 એવા તરંગ સ્પંદ દોરું છું, તો તરંગ સ્પંદની અંદર ઇલેક્ટ્રોન જો આ રીતે ગતિ કરતો હોય અને સામે અહીંયાથી આપણે આમ ચાલુ કરીએ, આકૃતિ વ્યવસ્થિત આપણે દોરાણી નથી પણ કંઈ વાંધો નહીં, આપણે ખાલી એના સ્પંદને જ સમજવાના છે. એટલે કે જો એ તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તો એના ન્યુક્લિયસની આજુબાજુ, ન્યુક્લિયસથી સમાન અંતરે, એવરેજ સમાન અંતરે એ આવી રીતે ગતિ કરતો હોય. એટલે કે ક્રમશઃ સ્પંદ નિષ્પંદ, સ્પંદ નિષ્પંદના આકારે ગતિ કરતો હોય. જો આવી રીતે ગતિ કરતો એક ઇલેક્ટ્રોન એ આર ત્રિજ્યામાં 20 જેટલા વેગથી ગતિ કરતો હોય તો આપણને ખબર છે કોણીય વેગમાનના સૂત્ર પ્રમાણે કોણીય વેગમાનને એલએનને કેની વડે દર્શાવાય, એમ વી એન આર એન ઇઝ ઇક્વલ ટુ એન એચ અપોન 2π વડે આપણે દર્શાવીએ છીએ. પણ આપણે આ બોહર પરમાણુ મોડલની ક્વાન્ટમીકરણની સમજૂતી ડી બ્રોગલી અનુસાર દેવાની છે. તો ડી બ્રોગલી અનુસાર દેવાની હોય તો આ આર ત્રિજ્યામાં આવી રીતે, એટલે કે તરંગ સ્પંદના આધારે ગતિ કરતા આવા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનના આધારે પણ આપણે આપી શકીએ. તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર 11મા ચેપ્ટરની અંદર આવશે, લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી, જ્યાં પી ઇઝ ઇક્વલ ટુ એમ વી એન, પીની જગ્યાએ મૂકું તો લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ ઇન્ટુ વી એન, એમ ઇન્ટુ વી એન. હવે એ કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે અને એ એક ભ્રમણ પૂરું કરશે, અહીંયાથી ચાલુ કરીએ અને એ અહીંયા સુધીનું એક ભ્રમણ પૂરું કરે તો એને કેટલું અંતર કાપ્યું હોય, 2πrn જેટલું, એટલે કે એના પરિઘ જેટલું અંતર કાપ્યું હોય. તો ઇલેક્ટ્રોન જ્યારે એક પૂર્ણ ચક્ર પૂરું કરે એ દરમિયાન એની આવૃત્તિ, એ દરમિયાન એની આવૃત્તિ કેટલી હશે, તો કે પેલા એના આવર્તકાળ ઉપરથી એને આવૃત્તિ શોધી શકાય. તો ચાલો, જ્યારે ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ અથવા એક પૂર્ણ ભ્રમણ કરે ત્યારે તેનો વેગ વી એન ઇઝ ઇક્વલ ટુ 2πrn ના છેદમાં ટી, ટીની ઉપર જવા દો તો આવું લખી શકાય 2πrn ઇન્ટુ મ્યુ. મ્યુ એટલે શું છે, તો કે આવૃત્તિ, જ્યાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની આવૃત્તિ, તો આવૃત્તિની જગ્યાએ તમે લેમડા લખી શકો. તો વી એન ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખવું હોય તો લેમડા ઇઝ ઇક્વલ ટુ વી એનની જગ્યાએ શું લખાય, 2πrn ઇન્ટુ મ્યુ, 2πrn ઇન્ટુ મ્યુ. તો જોવો જોઈએ, અહીંયા હું વી એનની જગ્યાએ કિંમત મૂકું તો લેમડા ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકું કે એમ 2πrn ઇન્ટુ મ્યુ, આર એન ઇઝ ઇક્વલ ટુ એન એચ અપોન 2π. એટલે કે એવી જ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરશે, 2π અહીંયા આવશે, એનને મારે કરતા બનાવવું હોય તો એન છે એના ઉપરથી તમને અહીંયા દ્વિબ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર તમને મળે.
तो आना पर थी तमे एवुं कही शको कि अहींया जे मळतुं सूत्र छे ज्यां m 2 पाई r इंटू म्यू आर एन, आर एन अंदर गुणसो एटले आर एन नो स्क्वेर, 2 पाई नो स्क्वेर एटले के 2 पाई आर एन नो होल स्क्वेर। तो आना ઉપરથી તમે એવું કહી શકો કે આપેલ દ્વિભોગલી તરંગ લંબાઈ, આપેલ દ્વિભોગલી તરંગ લંબાઈ લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ, એચ અપોન પી, લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી એટલે કે લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ વી એન અનુસાર એ ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે। તો ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા આવા ઇલેક્ટ્રોન એ તરંગ પ્રકૃતિ ધરાવે છે, એટલે કે ઇલેક્ટ્રોનની આ તરંગ પ્રકૃતિના આધારે, ઇલેક્ટ્રોનની આ તરંગ પ્રકૃતિના આધારે એનએચ અપોન ટુ પાય અનુસાર ટુ પાય આર એન લેમડા ઇઝ ઇક્વલ ટુ ટુ પાય આર એન ઇઝ ઇક્વલ ટુ એનએચ અપોન એમ વી એન અનુસાર મળે। તો જોવો જોઈએ આ સૂત્રનું થોડુંક મોડિફિકેશન કરું અને આવી રીતે લખી શકું, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ વી એન ઇઝ ઇક્વલ ટુ લેમડા એટલે એક પ્રમાણ પૂરું કરે ત્યાં દરમિયાન એન જેટલી તરંગ લંબાઈ, તો એન લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ વી એન। તો જોવો જોઈએ એક લેમડા એટલે આટલું થાય, જો આ એક લેમડા છે, એવા એન લેમડા જેટલા હોય તો અહીંયા આપણે કેટલા લેમડા લીધા છે જોવો જોઈએ, એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો અહીં આપણે સિક્સ લેમડા માટેની ઇલેક્ટ્રોનની આવૃત્તિ આપણે લીધી છે, એટલે કે એક અને બે સ્પંદ આખું પૂરું કરે એટલે એક લેમડા, આખું પૂરું કરે એટલે બીજું લેમડા, આખું સ્પંદ પૂરું થાય એટલે ત્રીજું લેમડા, લેમડા ઇઝ ઇક્વલ ટુ ટુ પાય થાય, લેમડા ઇઝ ઇક્વલ ટુ ટુ પાય થાય। તો એન લેમડા એચ અપોન એમ વી એન। તો જોવો જોઈએ અહીંયા જે સૂત્ર આપણને મળે છે કે લેમડા ઇઝ ઇક્વલ ટુ ટુ પાય આર લખી શકાય, લેમડા ઇઝ ઇક્વલ ટુ ટુ પાય આર, તો અહીંયા હું લખું કે એન ટુ પાય આર એન ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ વી એન, અને એન લેમડા માટે એન એચ અપોન એમ વી એન। ચાલો ટુ પાય નીચેની તરફ લઈ જાઓ તો શું થાય, તો અહીંયા જોવો જોઈએ આપણે મળે એમ આર એન વી એન ઇઝ ઇક્વલ ટુ એન એચ અપોન ટુ પાય, શું મળશે એન એચ અપોન ટુ પાય। તો આ કેના જેવું છે, એન એચ અપોન ટુ પાય, એન એચ અપોન ટુ પાય એલએન, તો એની તરંગ લંબાઈ એલએન ઇઝ ઇક્વલ ટુ એન એચ અપોન ટુ પાયના પૂર્ણ ગુણાંકમાં હશે એવા જ ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરી શકશે। તો આ છે ડી બ્રોગલીના અધિતર્ક અનુસાર ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિના આધારે, ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિના આધારે એનું ક્વાન્ટમીકરણ, ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિના આધારે એનું ક્વાન્ટમીકરણ, એટલે કે લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ વી એન, એન મી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ, આર એન, આર એન મી કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા, તો અહીંયા હું એન વડે દર્શાવી દઉં આર એન। તો બોહરનું પરમાણુ મોડલનું ક્વાન્ટમીકરણ ડી બ્રોગલીના આ અનુસંધાને આપણે લઈ શકીએ છીએ। તો આ છે ડી બ્રોગલીના અધિતર્ક અનુસાર બોહર મોડલનું ક્વાન્ટમીકરણ। ચાલો જોઈ લેજો, કંઈ એટલું બધું ખાસ છે નહીં। ચાલો હવે છેલ્લો પ્રશ્ન આપણો, જેમ થોમ્સનના પરમાણુ મોડલની મર્યાદાઓ જોઈ, જેમ રુથરફોર્ડના પરમાણુ મોડલની મર્યાદાઓ જોઈ, એવી જ રીતે બોહરના પરમાણુ મોડલની મર્યાદાઓ, બોહરના પરમાણુ મોડલની મર્યાદાઓ,
બોહરના પરમાણુ મોડલની મર્યાદા. તો પહેલી જ મર્યાદા છે કે બોહર મોડલ એ હાઇડ્રોજન જેવા પરમાણુ મોડલ માટે જ લાગુ પાડી શકાય છે. એટલે કે હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા પરમાણુ મોડલ માટે જ આ બોહર મોડલ એ શક્ય છે. હાઇડ્રોજન કરતાં મોટું એટલે કે બે ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ, ત્રણ ઇલેક્ટ્રોન ધરાવતા બેરિલિયમ, લિથિયમ, આ મોડલ માટે પણ આ પરમાણુ મોડલ એને સમજાવી શકતું નથી. તો પહેલી જ મર્યાદા તો કે બોહરનું પરમાણુ મોડલ એ માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે જ લાગુ પાડી શકાય છે. હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા તત્વને જ લાગુ પાડી શકાય છે. બે કે બે કરતા વધારે ઇલેક્ટ્રોન વાળા, બે કે બે કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા, ઉદાહરણ તરીકે હિલિયમ, લિથિયમ જેવા પરમાણુને લાગુ પાડી શકાતું નથી અથવા સમજાવી શકાતું. શું કામ, એનું કારણ શું? તો એ આપણે એની બીજી મર્યાદામાં લખીએ તો આ પરમાણુ મોડલ એ હાઇડ્રોજન પરમાણુ જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા હલકા કણ માટે જ આપણે લાગુ પાડી શકીએ છીએ. બે કે બે કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ, લિથિયમ, બેરિલિયમ આવા કોઈ પણ મોટા તત્વ માટે, એટલે કે બે કરતાં વધારે ઇલેક્ટ્રોન, બે કે બે કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા પરમાણુને લાગુ પાડી શકાતું નથી. શું કામ? તો આપને ખબર છે તો એ લખીએ. કારણ કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા કુલંબીય આકર્ષણ બળ ને અહીંયા સમજાવી શકાય છે. કારણ કે આ પરમાણુ મોડલમાં, આ પરમાણુ મોડલમાં ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે, ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે લાગતું આકર્ષણ બળ, આકર્ષણ બળ સમજાવી શકાય છે. પરંતુ મોટા તત્વ માટે એટલે કે બે કરતા વધારે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે બે ઇલેક્ટ્રોન વચ્ચે, બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબીય અપાકર્ષણ બળ સમજાવી શકાતું નથી. કુલંબીય અપાકર્ષણ સમજાવી શકાતું નથી. એટલે કે બે કરતાં વધારે ઇલેક્ટ્રોન કોઈ એક ચોક્કસ કક્ષાની અંદર ભ્રમણ કરતા હશે તો એ બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા કુલંબીય અપાકર્ષણ બળને સમતોલન બળ શું લાગતું હશે એ આ બોહરનું પરમાણુ મોડેલ સમજાવી શકતું નથી. ત્રીજા હજી એની મર્યાદા ઉપર જાઉં તો કંઈક એવી મર્યાદા છે કે બોહરનું પરમાણુ મોડલ એ હાઇડ્રોજન પરમાણુમાં ચોક્કસ પ્રમાણે એટલે કે ચોક્કસ વિકિરણનું ઉત્સર્જન કરે છે, એટલે કે એનું ઉત્સર્જન વર્ણપટ એકદમ સાચું છે, 100%. પરંતુ એ વિકિરણની તીવ્રતાને સમજાવી શકતું નથી.
बोहर परमाणु मॉडल उत्सर्जित उत्सर्जित विकिरणना वर्णपट ने समझा सकाय छे। एटले के उत्सर्जित विकिरण नो वर्णपट ए साचो छे, साचो होवा छता तेमाथी तेमाथी उत्सर्जित विकिरणनी तीव्रताने विकिरणनी तीव्रताने समझावी शकतो नथी। એટલે કે આપણે વર્ણપટ શ્રેણીની અંદર જોયું હતું કે વર્ણપટ શ્રેણીમાં અમુક ઓછી તીવ્રતા ધરાવતી, અમુક વધુ તીવ્રતા ધરાવતી એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે છે, એ દરમિયાન ઇલેક્ટ્રોનની તીવ્રતામાં થતો વધારો કે ઘટાડો, એ દરમિયાન ઇલેક્ટ્રોનની વિકિરણમાં તરંગ લંબાઈ સાથેનો સંબંધ આપણે જોઈ ગયા, પરંતુ એ વિકિરણની તીવ્રતા પ્રકાશિતતામાં ઘટાડો અને વધારો એ બોહર મોડલ અનુસાર સમજાવી શકાતો નથી। એટલે કે બોહર મોડલ એ વિકિરણની તીવ્રતાને સમજાવવા માટે નિષ્ફળ નીવડે છે, સફળ થતું નથી। એટલે કે આ ત્રણ, ખાસ તો આ બે જ અધિતર્ક છે એ ઇનફ છે બોહર પરમાણુ મોડલની મર્યાદા માટે। તો બોહરનું પરમાણુ મોડલ એ એક જ ઇલેક્ટ્રોન માટે એટલે કે હાઇડ્રોજન પરમાણુ માટે જ લાગુ પાડી શકાય છે, હાઇડ્રોજન પરમાણુ કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતા એક પણ પરમાણુને આ પરમાણુ મોડલ લાગુ પાડી શકાતું નથી। તીવ્રતાની વાત કરીએ તો તીવ્રતા એ માત્ર ને માત્ર યંત્રશાસ્ત્ર અનુસાર જ સમજાવી શકાય, ક્વાન્ટમ શાસ્ત્રનો અહીંયા ક્યાંય ઉપયોગ કરેલો નથી। એટલે કે આ પરમાણુ મોડલ એ ક્વાન્ટમ શાસ્ત્ર અને પરમાણુ મોડલ અનુસાર અહીંયા જે આપણે ઉપયોગ કરેલો છે યંત્રશાસ્ત્ર, એ બંને એવી સમજૂતી છે, એ બંને એવી સમજૂતી છે કે બંને એક કપલ હોવા છતાં એ ઘરમાં કંકાસ કરતો હોય એવું કપલ છે। એટલે કે આ બંને એક સાથે સંકળાયેલા હોવા છતાં પણ બોહર પરમાણુ મોડલ એને સમજાવી શકતું નથી, એટલે કે એની તીવ્રતાને સમજાવી શકતું નથી, એનું ક્વાન્ટમીકરણને પણ સમજાવી શકતું નથી। પણ આગળનો પ્રશ્ન આપણે એવું કહે છે કે એ તો ડી બ્રોગલીના અધિતર્ક અનુસાર સમજાવવામાં આવે છે, ડી બ્રોગલીના અધિતર્ક અનુસાર સમજાવ્યું છે જે ક્વાન્ટમ શાસ્ત્ર અનુસાર છે, પણ બોહર મોડલ માત્ર ને માત્ર યંત્રશાસ્ત્ર અનુસાર જ સમજાવી શકાય છે। તો આ છે બોહર મોડલની મર્યાદાઓ, ચાલો જોઈ લેજો।